અભિજ્ઞાન એક નવા વિડીયોમાં સર્વે ખેડૂત મિત્રોનું ફરીથી એક વખત હાર્દિક સ્વાગત છે અને હજી સુધી જો તમે અભિજ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં બાજુમાં સબસ્ક્રાઇબનું જે લાલ કલરનું બટન છે એના ઉપર ક્લિક કરી અને બાજુમાં આપેલ ઘંટડી ઉપર ક્લિક કરી દેજો જેનાથી આવનારી માહિતી તમને મળતી રહે. તો આજના વિડીયોમાં આપણે જે જૂનાગઢ એગ્રીકલ્ચરનું પ્રમાણિત બિયારણ મેળવવાનું હતું એના વિશેની વાત કરવાના છીએ અને એની પ્રથમ યાદી બહાર આવી ગઈ છે એટલે પ્રથમ યાદીમાં કેટલા ખેડૂતોને બિયારણ મળશે એનો એક વિડીયો આપણે અગાઉ અપલોડ કરેલો છે. એ વિડીયો હજી સુધી ન જોયો હોય તો જોઈ લેજો અને આજના વિડીયોમાં આપણે જોશું કે કયા ખેડૂતોના નામ આવ્યા છે અને ક્યારે એ મગફળીનું બિયારણ લેવા જવાનું થશે એના વિશેની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છે. સાથે સાથે શું ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે તો તમે અહીં જોઈ શકો છો કે બે વસ્તુ એટલે કે બે નોટિફિકેશન અથવા તો બે નોંધની નોંધ બહાર આવી છે. ખરીફ પાક 2022 ઋતુમાં વાવેતર માટે મગફળીનું બિયારણ જે હતું વિશ્વાસપાત્ર બિયારણ એટલે કે સર્ટિફાઈડ તો એના વિશેની માહિતીમાં પ્રથમ માહિતી એ છે કે એના ભાવ બહાર આવી ગયા છે અને બીજી માહિતી એ છે કે રેન્ડમાઇઝેશન પ્રક્રિયા એટલે કે પ્રથમ યાદી બહાર પડે છે એમાં ઘણાના નામ આવે ઘણાના નામ ન આવે પછી બીજી યાદી બહાર પડશે. તો પહેલી યાદી જે બહાર પડી છે એમાં કેટલા ખેડૂતોના નામ આવ્યા એના વિશેની વાત કરશું. તો પહેલાં જો વાત કરી લઈએ તો પહેલાં આપણે એ વાત કરીએ કે ભાવ શું છે. તો તમે જોઈ શકો છો કે મગફળીના જે બિયારણ છે જે ખેડૂતોએ અરજી કરેલી હતી એના જે 22 નંબર 32 નંબર 20 નંબરના તમે ભાવ અહીં જોઈ શકો છો કે ભાઈ 22 નંબર છે જીજેજી 22 નંબર સર્ટિફાઈડ એના 3260 સબસિડી વિના 30 કિલો હશે અને 150 આવશે ને સબસિડી સહિત 2060 રૂપિયા જેટલો ભાવ રહેશે. બંનેનો ભાવ સેમ જ છે તો અહીં તમે ભાવ જોઈ શકો છો. સાથે સાથે જો કંઈ પણ માહિતી તમારે જોતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો. હવે બિયારણ લેવા ક્યાં જવાનું રહેશે જો એના વિશેની વાત કરીએ તો વેચાણનું સ્થળ છે જૂનાગઢ એગ્રીકલ્ચરમાં સીડ વિભાગ જે છે ત્યાં લેવા જવાનું રહેશે. એનો સમય રહેશે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 5:30 નો સમય રહેશે. આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એના વિશેની માહિતી આપણે આગળ જોઈ ગયા અથવા તો તમે અહીં વિડીયો પોસ્ટ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો છો અને કઈ કઈ વસ્તુ સાથે લઈ જાવી એની માહિતી પણ જોઈ શકો છો. સાથે સાથે આ નોટિફિકેશન તમે વાંચી શકો છો જે આગલા વિડીયોમાં આપણે ચર્ચા કરેલી છે. હવે જો વાત કરીએ કેટલા ખેડૂતોનું નામ આવેલું છે તો અહીં તમે જોઈ શકો છો કે પ્રથમ યાદીની વાત છે એટલે હજી પણ ઘણી યાદી બહાર પડશે અને મોટા ભાગના ખેડૂતોને પ્રમાણિત બિયારણ મળી જશે. પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે આ બિયારણ માત્ર 1 થી 500 એટલે કે જે આ બિયારણની 3 જાત છે એમાં તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે જીજે 22 નંબરમાં 1 થી 500 પછી 32 નંબરમાં પણ 1 થી 500 ખેડૂતો અને 20માં 1 થી 30 ખેડૂતોનો સમાવેશ કરેલો છે. આ બિયારણ એગ્રીકલ્ચર ખાતે 17/5 અને 18/5 એટલે આવતીકાલે અને પરમ દિવસે મળશે ને એની જાણકારી જે તે ખેડૂતને SMSના માધ્યમથી કરવામાં આવશે એની નોંધ લેવી. તો અહીં ભાવ છે જે આગળ આપણે ચર્ચા કરી અને જોઈ તમે જોઈ શકો છો કે મગફળીની GJG22 સર્ટિફાઈડ અથવા તો ટ્રુથફુલ બિયારણ ને 1 થી 500 ખેડૂતોની યાદી બહાર આવી ગઈ છે. હવે તમે ખેડૂતોની યાદીમાં તમારું નામ કઈ રીતના જોશો તો એના માટે તમે સર્ચમાં મોબાઈલમાં જોતા હો તો ઉપર સર્ચનો ઓપ્શન આવશે તો ત્યાંથી તમે તમારા ગામનું નામ લખી શકો છો. આપણે એક સર્ચ લખીએ કે ભાઈ રવની લખ્યું તો અહીં રવનીના જેટલા ખેડૂતો છે એના નામ આવી જશે તમારા મોબાઈલમાં પણ એ જ રીતના આવી જશે. તો આ રીતના પ્રથમ યાદીમાં જે ખેડૂતોના નામ આવ્યા એની માહિતી તમને SMSથી મળશે અને લેવા જવાનો સમય 17/5 એટલે આવતીકાલ અને 18/5 રહેશે. આવનારી બીજી યાદીની માહિતી સમયસર હું તમને વિડીયોના મારફતથી આપતો રહીશ. અસ્તુ જય હિન્દ વંદે માતરમ જય જવાન જય કિસાન.